નમસ્તે બાળકો, ફિટજારા સ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 6 બિહુ, જેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. તેમનું ગુલામનું નામ છે ધૂમકેતુ. તેમનો જન્મ ઈસવીસન 1892 અને તેમનું મૃત્યુ ઈસવીસન 1965ના રોજ થયું હતું. એમનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. તેમણે સાહિત્યમાં ટૂંકી વાર્તામાં તેમનું નામ ખૂબ જ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત 20 જેટલા વાર્તા સંગ્રહ પણ તેમણે આપ્યા છે, જેમાં પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત વાર્તાઓ છે. અહીંયા જે લેખક કહેવા માગે છે કે ભીખુ નામનો જે પાત્ર છે તે ખૂબ જ હૃદયસ્પર્શી પાત્ર આપ્યું છે, કે એક પોતે નાનો છોકરો છે છતાં પણ પોતાના માતાનું અને નાના ભાઈ બહેનનું ખૂબ જ લાગણી સ્વરૂપે એમનું ખૂબ જ ધ્યાન રાખે છે. પોતે કંઈ ખાતો નથી, પરંતુ જે મળે છે તે અસત્ય બોલીને પોતાની માતા અને પોતે પોતાના ભાઈઓ માટે જૂઠું બોલીને, એટલે કે અસત્ય બોલીને પણ તે પોતાના ભાઈઓ માટે કેટલી લાગણી છે તે આ સરસ વાર્તાની અંદર લેખક દર્શાવ્યું છે. હવે જોઈશું કે સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠટારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ, એટલે કે જે સાઈડનો રસ્તો હતો, ત્યાં ચાલતો હતો. એક કંગાલ પર ઇતની રહમ કરો, દર્દી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતાં થંભાવ્યા. પાછળ ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરા ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાટ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં સોફરે, એટલે કે જે ગાડી ચાલક હતો, એને ચાલાવીથી છોકરાને બચાવી લીધો ને એની માં આગળ વધીને હાફડી ફાફડી દોડતી હતી. તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી હું પાછો હટ્યો. ત્યાં એક જણા સાથે ભટકાયો, એટલે એ કહે કે માફ કરજો માસ્તર, કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના ફરીથી એ જ શબ્દો ત્રીજી વખત સંભળાય કે એક કંગાળ પર ઇતની રહમ કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં. અંધારામાં મેં નજર ફેરવી, તેના પગ પાસે ઉઘાડા શરીરે 3 છોકરા સૂતા હતા ને ખોળામાં એક નાનું બચ્ચું દયામણા મો રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી અને ગરીબી તેના અસહ્ય જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરાઓ માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તો તે ભોટો પડ્યો. માત્ર 3 પૈસા જ કોટના ખિસ્સામાંથી હાથે જડ્યા. 9 આના સિનેમાને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા, એટલે કહે છે કે 9 આના હતા એ સિનેમામાં ખર્ચ્યા અને 6 આના હતા તે હોટલમાં જ ખર્ચ્યા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે, એટલે કે જે પણ આપણે પૈસા એક સાધારણ માણસ ખર્ચે છે તેના કરતી જે ગરીબ માણસ હોય એટલામાં પોસાઈ જાય છે. એ પસાર થઈ જતાં વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા અને પૈસાના ખડખડાથી જાગેલું એક છોકરું મને ફરી સતાવી તે પહેલાં જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કંઈ ખાવાનું છે? શું છે? લાવ જો, એટલે કે પૈસા એના માના હાથમાં ખકડાય એટલે બાળકના મનમાં એમ કે કંઈ ખાવાનું આવ્યું છે એમ, એટલે કે લાવ હું પણ જો. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં, ક્યારનો ગયો છે? એની માં એવું કહે છે કે ખાવાનું તો ભાઈ આવશે ત્યારે લાવશે, પણ એ ક્યાં ગયો છે અને ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો
હટો ભાઈ હટોનો અવાજ આવતો. હું એક તરફ ખસ્યોને સિંકોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. એટલે કહે છે કે હું ત્યાં લેખક કે હું ત્યાં ઊભો હતો એટલે એક સિંકોડાવાળાની લારી હટો ભાઈ એટલે કે અહીંયાથી થોડા ખસી જાઓ એ કહેતા મારી તરફ ખસે. ફૂલોની છાબડીઓ પર, નારિયેળ પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ એટલે કે નજર. સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે અને તેની આગળ જામેલી લોકોની ઠટ તરફ ખેંચાઈ. કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી એટલે કે લાઇટોથી દુકાનદારની દુકાન સજાવી હતી. બારા પગલાં સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલી પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિથી મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત કૂચરાઓ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી ગયો. મીઠાઈના જે થાળ હતો, ભૂખો આના પોતાના પરિવારનો આધાર હતો એટલે તે પોતાના પરિવાર માટે જમવાનું લઈ જવા માટે તે એ દુકાન તરફ નજર રાખીને ઊભો હતો. એના અંગ પર એક સાજું લૂગડું ન હતું. એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાઓ ખાઈ પેલા છોકરાની પડખે જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવીને શાંતલીન બનીને તે છોકરો જલેબીને નિરખી રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશા અડધી ગેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલી નજીકથી પડીકાવાળો જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ એ છોકરાના મોઢામાં પાણી આવી ગયું. તે પગના અંગૂઠા પર જરા ઊભો થયો, નીચો થયો અને ફરી શરીર ઉંચ્યું અને તરત જ નીચો થઈ પોતાનો પોઠો પડેલો હાથ તેને પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. જ્યારે પેલો ભાઈ પડીકું લઈને નીકળે છે એટલે એને એવી આશા હોય છે કે આ ભાઈ મને પડીકામાંથી થોડું આપશે, પરંતુ એ એવું પડીકામાંથી કઈ વસ્તુ ન મળતા તે આખો પાછો થઈ અને ફરીથી પોતાનો હાથ પોતાના લગર વગર જે કંગાલ કપડાં હોય છે એની અંદર છુપાવી દે છે. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાબુનું બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો અને પેલા છોકરા પેલા ઊભેલાએ કોઈએ જા જા અહીંથી કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહીને ધિક્કાર્યો. બધા વેગને દાબતો હોય એમ ધીમેથી દ્રઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખકડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ત્યાંથી ચાલ્યો ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા ચોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકડી નિર્માણ સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. લેખક કહેવા માગે છે કે જે પેલી સ્ત્રી એમના પાસે ભીખ માગી હતી, કદાચ આ છોકરો એ કુટુંબનો સ્તંભ એટલે કે મુખ્ય આધાર હશે. કદાચ શું એમ જ હશે, સામેની દુકાનની નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં તેણે એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપથી લેવા આતુર મોં પહોળું થયું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેને વદન કરમાઈ ગયું હતું અને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વીંટાણીને તે 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે ગયો. પેલા છોકરાએ એને વળગી પડ્યો અને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગુદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હા માં, મેં શાંતિથી તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું અને પછી હું આવ્યો. એટલે લેખક એવું કહે છે કે જ્યારે બાળક આ કહેતો હોય છે કે ત્યારે મારા મનને
એમ કે મારે અંગમારી ટાઢની ચમકારી છૂટી ગઈ કે જ્યારે પોતે કશું ખાધું નથી છતાં પણ તે પોતાની માને એવું કહે છે. અત્યાર સુધી ક્યાં રોકાયો હતો ભાઈ? એની માં એવું પૂછે છે કે અત્યાર સુધી ક્યાં હતો? માં, પેલી જલેબીની દુકાન છે ને? ના, ત્યાં એક શેઠિયાએ મને જલેબી ખવડાવી. હેમ? હા માં. અમારો ભાગ, અમારો ભાગ કરતાં કરતાં છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી અને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડા એટલે કે ભાઈઓ માટે પણ થોડું રાખીએ. તું તો મોટો છે, તારા પાળ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો, તેના 10 પૈસા આવ્યા ને? હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6, 6, 6. એમ બોલતા બોલતા તેણે છેવટી કહી નાખ્યું 10. આના જીવનને જરા ટેકો આપ્યો હોય બધાને જ ભિખારી ગણી. ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાના ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને પોતે ખોટું બોલ્યો. એને મદદ? ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જે પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રહેતી જ હાથ સાથે ચોટી. મેં હોટલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. કેમ સંભાળ્યા? કે જો એમને એટલા ન ખર્ચ્યા હોત તો આ ગરીબ બાળકોને થોડી મદદ કરી શક્યા હોત. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? અવિશ્વાસભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અંત્યત ત્યારથી એનો હાથ હાથમાં લઈ મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ ગઈ જાણીને એને લુચ્ચાઈમાં જરાક મોં મલકાયું અને નીચું જોઈને બોલ્યો, મારું નામ ભીખુ સાપ. નમસ્તે. થેન્ક યુ.